નમસ્કાર. ગીર અને સિંહોની અજીબોગરીબ દુનિયામાં આપનું સ્વાગત છે. આ દ્રશ્ય છે ધારી નજીકના મણાવાવ ગામનું, જ્યાં રાત્રિના અંધકારમાં એક સિંહ શિકાર તો કરી લે છે, પરંતુ શિકાર કર્યા બાદ જ્યારે શિકાર આરોગતો હોય છે ત્યારે એક બળદ એટલે કે ખૂંટિયો ત્યાં આવી જાય છે અને તમે જુઓ કે સિંહ તેની બિલકુલ દૂર સરકી જાય છે. સિંહ હંમેશા તેનાથી મોટા કદના પ્રાણીઓનો શિકાર જરૂર કરી લે છે, પરંતુ એ ટોળામાં હોય ત્યારે કરે છે. એકલો હોય ત્યારે ક્યારેય એ શિંગડાવાળા મોટા પ્રાણીઓનો શિકાર કરવાનું મુનાસિબ સમજતો નથી, કેમકે તેમાં એમને ઈજા થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આ કિસ્સામાં પણ તમે જુઓ કે સિંહ સંતા કુકડીની રમત જાણે રમતા હોય એવું દ્રશ્ય છે. જેવી રીતે ખૂંટિયો આગળ જાય છે એટલે સિંહ ફરી પોતાના શિકારની બાજુમાં જાય છે, પરંતુ તેને ડર છે કે આ ખૂંટિયો તેને જંપવા નહીં દે, અને થાય છે પણ એવું જ. ગામમાં કોઈ દૂરથી આ જે આખું દ્રશ્ય છે એને કેમેરામાં લઈ રહ્યું છે, અને તમે જુઓ કે પ્રાણીઓની દુનિયા પણ કેવી અજીબ હોય છે. જંગલનો રાજા જંગલમાં રાજા છે, પરંતુ જ્યારે ગામમાં આવે છે ત્યારે તે રાજા હોતો નથી. એટલે એવું જરૂર કહેવાય છે કે દરેક રાજાની પણ પોતાની એક હદ હોય છે અને ત્યાં જ એ રાજા હોય છે. તો ગીરના જંગલની આસપાસના ગામોમાં ક્યારેક આવા દ્રશ્યો જોવા મળે છે કે જ્યારે સિંહને પણ પાછા વળવું પડે. ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. આગળ તમે જોઈ શકો છો કે સિંહો જ્યારે જ્યારે ગામમાં પ્રવેશે છે ત્યારે કેવી પરિસ્થિતિ થતી હોય છે. હવેના વિડીયો તમે જુઓ. રાત્રિના સિંહ ગામની શેરીમાં આવી ચડે છે અને એ આગળ જવા માંગે છે, પરંતુ તમે જુઓ આખલો એમની સામે થાય છે અને સિંહ એમનાથી ડરી જાય છે. એ વિચારે છે કે દિવાલ કૂદી અને જતો રહું પણ એવું શક્ય નથી, એને તો શેરીમાંથી પસાર થઈને નીકળવું હતું. અંતે એ આખલાની સામે જુએ છે અને હિંમત કરી અને જવા તો જાય છે, પણ આખલો જુઓ બિલકુલ ડર્યા વગર એની સામે થાય છે. ગીરના જંગલની આસપાસના ગામડામાં આવા દ્રશ્યો ઘણી બધી વખત જોવા મળે છે કે જેમાં સિંહો ગામની શેરીઓમાં આવી ચડે છે. ગીરના ગામડામાં આવું જોવા મળે છે. આગળ તમે એક વિડીયો એવો પણ જોશો કે જેમાં એક બળદ બબ્બે સિંહોનો મુકાબલો કરે છે અને એ સિંહની શું હાલત થાય છે. તમે વિસાવદરના મોટા હળમતિયા ગામનું આ દ્રશ્ય છે જેમાં એક બળદ, અને એ પણ તમે જુઓ કે એટલો બધો રૃષ્ટપુષ્ટ નથી, ત્યાં એકને બદલે બબ્બે સિંહ આવી જાય છે. અને જુઓ કે સિંહો પણ બહુ સાવચેતીપૂર્વક એની નજીક જાય છે. તમને એ જણાવી દઉં કે સિંહો કોઈ બળદથી કે ભેંસોથી ડરી જતા હોય એવું નથી, એમનો મુકાબલો થાય તો ચોક્કસપણે સિંહો જ જીતે, અને એમાં આ તો બબ્બે સિંહો છે અને એક જ બળદને મારી નાખવો એ એના માટે કોઈ મુશ્કેલ કામ નથી. પરંતુ વન્ય જીવ સૃષ્ટિમાં એક મહત્વનો સિદ્ધાંત એ રહે છે કે સિંહો હંમેશા પોતાને થતી ઇન્જરીથી બહુ સાવધાન રહે છે, પોતાને ઘવાઈ જવું ના પડે એમના બાબતે એ બહુ સાવધાન રહે છે. કારણ કે રખે ને બળદ એમને એવી ઈજા પહોંચાડી દે કે આગળ જતા એ ઈજા ના મટે. અને ઈજાની બીજી પીડા એ હોય છે કે જ્યાં ઈજા થાય ત્યાં માખીઓ બેસે છે અને આ માખીઓથી એ પાક થઈ જતો હોય છે. અને મોટાભાગના પ્રાણીઓ તમે જોજો કે જ્યારે એ હુમલો કરશે, જ્યારે શિકાર કરશે, પછી એ ભલે નાના પ્રાણીનો શિકાર હોય તો ચિત્તા હોય, દીપડા હોય, વાઘ હોય, એ ખૂબ જ સાવચેતીથી ધ્યાન રાખી રાખીને એવી રીતે શિકાર કરશે કે શિકારમાં તો સફળ થાય જ પણ એને ખુદને ઈજા ના પહોંચે. એટલે આડા અવડા પ્રહારો જવલ્લે જ કરે છે. આ દ્રશ્યમાં પણ તમે જુઓ કે ગામની શેરીમાં જે રીતે સિંહોએ પ્રયત્ન કર્યો પણ એમને લાગ્યું કે આ બળદ છે એ એમને શિંગડા ભરાવી દેશે તો, અને મોટાભાગે ભેંસ અને ગાયોના શિંગડા આવા વન્ય પ્રાણીઓને કે જે ભલે ખૂંખાર હોય એમને ખૂબ જ ઈજા પહોંચાડી શકતા હોય છે, અને ઘણી બધી વખત આવા પ્રહારો જીવલેણ પણ નીવડતા હોય છે. તો આ વિસાવદરના હળમતિયા ગામનો વિડીયો કે જેમાં બળદે સિંહોને સંપૂર્ણપણે એમનો શિકાર કરવા ના દીધો અને નિષ્ફળ બનાવી દીધા અને સિંહોએ ફરી ગામમાંથી જતા રહેવું પડ્યું, આવા વિડીયો પણ ગીરના જંગલની આસપાસ જોવા મળે છે. તમે આ પણ નિહાળો કે હમણાં જ રાજુલા પાસેના રામપરામાં સિંહો આવી ચડ્યા હતા અને ખેડૂતની દિવાલને કૂદીને એ લોકો કેવી રીતે જઈ રહ્યા છે. આ દ્રશ્ય છે એમાં સિંહો જંપ લગાવી રહ્યા છે. સિંહો સામાન્ય રીતે કોઈ ચિત્તા જેટલી જંપ લગાવી શકતા નથી, પરંતુ જરૂર પડે ત્યારે ઘણો લાંબો કૂદકો પણ લગાવી શકતા હોય છે.